आक्षेप साथ पालिका द्वारा जे पण वाहनों खरीदवामां आव्या हता ते भ्રષ્ટાચાર કરીને ખરીદવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો। ત્યારે કોંગ્રેસે પાટણ નગરપાલિકામાં વિરોધ દર્શાવીને ભૂગર્ભ શાખામાં તાળાબંધી કરીને ભાજપ સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો। પણ નગરપાલિકાના ભૂગર્ભ શાખાના ચેરમેનની માનીતી એજન્સી એ અનક્વોલિફાઈડ થતા એનું ના આવતા ભૂગર્ભ શાખાના ચેરમેન જયેશભાઈ પટેલે એમની ગેરહાજરીમાં ટેન્ડર ખોલવા હોવા છતાં પણ એમણે સહી નથી કરી અને નગરપાલિકાના નિયમોને નિયમે મૂકીને જે ત્રણ ટેન્ડરો આવ્યા હતા એમાં ત્રણ નંબરનું ટેન્ડર ક્વોલિફાઈડ હતું, પરંતુ એક અને ત્રણ ટેન્ડર હુકમ કરવાનો ચીફ હુકમ કર્યો હતો ને એની સાથે સાથે પ્રમુખે પણ હુકમ કર્યો હતો। નગરપાલિકાના અમારા બાહોસ સભાસદ શ્રી આશાબેન ઠાકોર, સુમરાબેન અને નેહાબેન અને કોંગ્રેસ સંગઠનના ધ્યાન ઉપર આવતા સામાન્ય સભા પહેલાં અમે માન્યવર મીડિયામાં આ બાબતની રજૂઆત કરતા મીડિયાએ એને પ્રસિદ્ધિ આપી હતી, તેથી ભારતીય જનતા પાર્ટી ભીષ્મો આવી હતી। અને વાત તો એ છે કે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ સામાન્ય સભા પહેલાં આ કોન્ટ્રાક્ટરને નેગોશિએશન માટે બોલાવ્યો હતો, નેગોશિએશન પણ કરી દીધું, વર્ક ઓર્ડર પણ આપી દીધો હતો, પણ કોંગ્રેસના સભાસદોએ આ ઉજાગર કરતા એમને કેન્સલ કર્યો હતો। એ ભૂગર્ભનું જે ભ્રષ્ટાચાર કામ કેન્સલ થયું એની ખુશીમાં આજે અમે ફટાકડા ફોડ્યા હતા, તેમજ પાટણમાં ચારે બાજુ જે ભૂગર્ભ ઉભરાય છે અને ચેરમેનશીપ પાસે કોઈ રાહદોરી કે કોઈ રસ્તો ન હોવાથી આજે પાટણની પ્રજા ટાઈમામ છે અને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર ભૂગર્ભ શાખામાં થયો છે, એની વિરુદ્ધમાં આજે ભૂગર્ભ શાખાને મેં તાળું માર્યું છે, જેથી પાટણની પ્રજા આ શાખા ચાલુ ના હોય તો શાંતિથી નિરાશ પામી શકે એટલે ભૂગર્ભ શાખાને તાળું માર્યું છે। તેમજ અમને આવતા પહેલાં અમારા જે ભ્રષ્ટાચારી વાહનની જે ખરીદી હતી એ અમારી આવતા પહેલાં પાટણ નગરપાલિકાએ ગેરકાયદેસર રીતે કોઈ પણ જગ્યાએ સંકાળ દીધેલ છે। વાત કરીએ રાજકોટ